ભાવનગર જિલ્લામાં આવારા અને લુખા તત્વો જાણે કે પોતાનું સામ્રાજ્ય ચલાવતા હોય અને પોલીસનો પણ ડર ન હોય તેમ બેફામ વર્તી રહ્યા છે અને આ વાતને જાણે કે સમર્થન મળતું હોય કિસ્સો જિલ્લાના સિહોર તાલુકાના સુરકા ગામે બહાર આવ્યું છે જેમાં એક સોળ વર્ષની સગીરાને ગામના માથાબારે યુવકો દ્વારા પચવણી કરતી હોય જયારે દવા પી લઈને બાદમાં પાણીની ટાંકીમાં ડૂબી જઈને આત્મહત્યા કરી લેતા આ બનાવના ઘેરા પડઘા પડ્યા છે અને મામલો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી સુધી પહોંચતા હવે પોલીસે આરોપીને પકડવા દસ દિવસ બાદ ધંધે લાગી છે ભાવનગરના સિહોર તાલુકાના સુરકા ગામે રહેતી હિમાંશી જસાણી નામની સગીરા સિહોરમાં અભ્યાસ કરતી હતી અને દરરોજ અભ્યાસ માટે અવર કરતી હતી પરંતુ ગામના જ માથે ભારે અને લુખા તત્વોના કારણે મોતને ભેટી છે સુરકા ગામની આ સગીરા જ્યારે સ્કૂલે જાય અને ત્યારબાદ પરત આવતી હોય ત્યારે ગામના કેટલાક યુવકો તેને પજવણી કરતા હતા અને તેનાથી આવા સહન નહીં થતા તેને જાતે ઝેર પી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે આમ તો આ ઘટના નવ ડિસેમ્બરના રોજ બની હતી પરંતુ ભયના માર્યા પરિવારે કોઈને જાણ કરી ન હતી પરંતુ મૃતક યુવતીના બહેનપણી દ્વારા કિસ્સો પ્રકાશમાં આવતા આખો મામલો સુરતના પાટીદાર આગેવાનોએ સંભાળી લીધો અને છે ગૃહમંત્રી હરસંઘવી અને મુખ્યમંત્રી સુધી રજૂઆત થતા હવે મામલો ગરમાયો છે અને પોલીસ ઉપરથી આદેશો છૂટતા હવે આરોપીને પકડવા ધંધે લાગી છે આજે સુરતના ગેવાનો ભાવનગર આવીને આ મામલે આઈજી ગૌતમ પરમારને મળ્યા હતા અને આરોપીને ઝડપી લઈ કડકમાં કડક સજા કરવા માંગ કરી હતી મોટા સુરકા ગામમાં બનેલી સગીર વયની જે યુવતીની જે ઘટના છે આત્મહત્યાની જે ઘટના છે એને લઈને સમગ્ર ગા સમગ્ર ગામના જે લોકો જે ભયનું વાતાવરણ ઊભું કર્યું છે જે જે યુવાનોએ જે પંજવણી કરી છે જે ભયનું વાતાવરણ ઊભું કર્યું છે એને લઈને આગેવાનો અને સુરત સ્થિત આગેવાનો ભાવનગર જિલ્લાના અને સિયોર તાલુકાના આગેવાનો આજ ગૌતમ પરમાર સાહેબની મુલાકાત કરી આઈજી સાહેબે સંપૂર્ણ અમને ભરોસો આપ્યો છે કે અમે ભાવનગર જિલ્લામાં એક દાખલો બિહારીશું કે વીસ વર્ષ પહેલાં જે સરકારે જે દાખલો બહેર્યો હતો વીસ વર્ષ પહેલાં જે ભયમુક્ત વાતાવરણ જે ઊભું કરવામાં આવ્યું હતું અને ભયમુક્ત વાતાવરણ જે તંત્ર દ્વારા બનાવવામાં આવ્યું હતું એ ફરીથી અમે ઊભું બનાવી દઈશું અને ચોક્કસ રીતે આ દીકરીને ન્યાય મળે ને દીકરીના પરિવારને ન્યાય મળે એવી સાંત્વના આપી છે ને સાહેબે બાહેધરી પણ આપી છે કે અમે ચોક્કસ રીતે જે કોઈ ગુનેગારો હશે એને છોડીશું નહીં ને ત્યારબાદ જે ગામની અંદર જે ખેતી વિષયક જે વિષયો છે અને ખેતીવાડીમાં જે નુકસાન કરી રહ્યા છે જે અસામાજિક તત્વો ખેતીમાં જે નુકસાન કરી રહ્યા છે એને પણ જે તાર કાપવાનું કામ કરી રહ્યા છે જે કૂવાની અંદર જે મોટરો પાણીની પાઇપો સાથે જે નાખી દેવાનું જે કામ કરી રહ્યા છે ને ઊંચા વ્યાજ દરે જે પૈસા જે છોકરાઓને ટીનેજર છોકરાઓને ફસાવી અને જે છોકરાઓને પૈસા આપી રહ્યા છે એ છોકરાઓને પણ અમે નહીં છોડીએ આઈજી સાહેબે સંપૂર્ણ ભરોસો આપ્યો છે ને ચાર વાગે

ત્યારે હવે ભાવનગર પોલીસે આવા આવારા તત્વોને જેલ કરી કડકમાં કડક સજા મળે તે દિશામાં કામ કરવાની જરૂરત છે નહીતર ભાવનગરમાં લોકોને રહેવું મુશ્કેલ રૂપ બનશે તેમ મનાઈ રહ્યું છે આજ રોજ અત્યારે સુરખા ગામનું એક પ્રતિનિધિ મંડળ મને મળવા આવ્યું હતું અને સુરખા ગામમાં જે ઘટના ઘટી છે દુખદ ઘટના એ બાબતે તેમણે કેટલીક રજૂઆતો કરી છે તેમની રજૂઆતોને ધ્યાને લઈને તાત્કાલિક અસરથી આ તપાસ જે ગુનો દાખલ થયો છે તેને એલસીબીને સોંપવામાં આવી છે મોટા સુરખા ગામમાં અત્યારે એક સબ ઇન્સ્પેક્ટર અને પાંચ માણસોનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ અને બંદોબસ્ત રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે આજે અત્યારે બપોરે હું પણ પોતે સુરખા ગામમાં વિઝિટ માટે જઈ રહ્યો છું અને ખરેખર શું ઘટનાઓ ઘટી છે તે બાબતનું ચોક્કસપણે સિરિયસલી એની તપાસ કરવામાં આવશે અને આ ગુનાની તપાસ પણ ગંભીરતાથી થાય અને અન્ય તેમની ફરિયાદો પણ છે તેની પર પણ અત્યારે અમે વર્ક કરીશું બ્યુરો રિપોર્ટ જીતુ બારડ ભાવનગર